રાજ્યમાં સરકારી કર્મચારીઓ દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે, જેને લઈ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે પાટણમાં પણ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો। આસ્થી યુનિવર્સિટીના કર્મચારીઓ જિલ્લા પંચાયત તલાટી સહિત કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। જૂની પેન્શન યોજનાનો લાભ પડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આપવામાં આવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં આ લાભ આપવામાં ન આવતા રાજ્યના કર્મચારીઓમાં વિરોધ ઉગ્ર બન્યો છે, જેના પરિણામે અલગ અલગ સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ નવી પેન્શન યોજનાઓ રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરી છે। પાટણ જિલ્લાના કર્મચારીઓ આજથી લડત આંદોલન શરૂ કર્યું છે, જેમાં જિલ્લાના સરકારી કર્મચારીઓમાં યુનિવર્સિટીના કર્મચારીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના કર્મચારીઓ, ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અલગ અલગ કેડરના કર્મચારીઓ સહિતનાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। આ યોજના લાગુ કરવાની માંગણી સાથે આજથી નોકરીના સ્થળે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ નોંધાવ્યો હતો। આજ રોજ તારીખ 1/4/2022 રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કર્મચારી સંઘ રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના NPS જે 2005 લાગુ કરેલ છે તે બંધ કરી જૂની પેન્શન યોજના પુન સ્થાપિત કરવા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ અને શૈક્ષણિક મહાસંઘને અમે સમર્થન આપીએ છીએ અને શાંતિપૂર્ણક અમને એને ટેકો આપીએ અને ગુજરાત સરકાર આ પદ્ધતિ લાગુ કરે એવી અમારી લાગણી અને માગણી છે। અને આ કાર્યક્રમ અમારા જે નવા કર્મચારી જે આવ્યા છે એ કર્મચારીને આ પેન્શન જે નીતિ છે એનાથી એકદમ રાજ્ય સરકારે બંધ કરેલ છે। આ પેન્શન યોજના પુન ફરીથી ચાલુ કરે રાજ્ય સરકાર એવી અમારી લાગણી અને માગણી છે। અને ગુજરાત રાજ્ય મહાસંઘ આજ રોજ એનું ધરણા કાળી પટ્ટી કરી અને ધરણાનો પ્રોગ્રામ જે રાખેલ છે આજે રાજ્ય સરકારને અને અમારા કર્મચારી સંઘને અમે એને ટેકો આપીને એને સમર્થન આપીએ છીએ।